विद्यार्थी मित्रों, आज आप स्टैंडर्ड 7 सेमेस्टर 2 इंग्लिश में यूनिट 1 एम आई लॉस्ट की बात करीशू, तेनी चर्चा करीशू, एक्टिविटीज की बात करीशू, साथ साथ अनफेमिलियर वर्ड्स की चर्चा करीशू। तो शुरू करिए आज नो वीडियो। सेमेस्टर 2 स्टैंडर्ड 7 इंग्लिश में जो आप यूनिट 1 है तुम टाइटल एम आई लॉस्ट एटले के शू हूँ खोवाई गयो छू। केम आवुं टाइटल छे, आखो यूनिट आपणे ज्यारे शीखता जईशुं त्यारे आपोआप आपने समझाई जशे। ओके, तो अहींया आपणे एक प्रश्न रचना पण शीखी शकीए छे कि ज्यारे आई वाळुं वाक्य होय, आई एम पंकज, आई एम स्टूडेंट, तो एनो प्रश्न ज्यारे आपणे बनावीए तो एम आई स्टूडेंट, एम आई टीचर, ए रीतना पण बनावी शकीए। ओके, तो एक साइडनी वात करी। ए सिवाय अहीं आपणे दरेक यूनिटमां जे आपेला होय छे क्यूआर कोड, ते मुजबनो ज क्यूआर कोड पण आपेलो छे, तेने स्कैन करी तमे आ यूनिटना रिलेटेड विडियोज कंटेंट मेळवी शको छो। जोईए एक्टिविटी 1। एक्टिविटी 1 की शुरुआत करिए ते पहला अहीं एक पिक्चर आपेलू छे, तो पिक्चर जोईने, आ फोटो जोईने आपने आइडिया आवी जशे कि आ योगनुं, योग मुद्राओनुं चित्र छे। तो आपणी जे एक्टिविटी 1 छे ते पण योग साथे जोड़ायेली छे। ओके, तो योर टीचर विल गीव द इंस्ट्रक्शन्स, फॉलो देम। इंस्ट्रक्शन एटले सूचना, तो तमारा शिक्षक सूचना आपसे, तमारे तेने फॉलो करवानी छे। फॉलो करवू एटले पालन करवू, फॉलो देम एटले पालन करवानी छे। ओके, पहली इंस्ट्रक्शन छे क्लोज योर राइट नॉस्ट्रल विथ योर राइट थम। टू क्लोज एटले बंद करवू, राइट नॉस्ट्रल। ओके फ्रेंड्स, नोज एटले आपणे जाणीए छीए, नोज एटले नाक, नॉस्ट्रल એ નાકનો એક ભાગ છે। ઓકે, આપણે જાણીએ છીએ નોઝ એટલે નાક, નાકમાં આપણા બે નસકોરા હોય છે, ગુજરાતીમાં કહીએ તો નસકોરા, ડાબી બાજુનું નસકોરું અને જમણી બાજુનું નસકોરું। નસકોરુંમાં સમજણ ના પડે તો નાકમાં બે કાણા હોય છે, આપણે જાણીએ છીએ, એક ડાબી બાજુમાં હોય છે, એક જમણી બાજુમાં હોય છે। તો જે જમણી બાજુ છે તેને રાઇટ નોસ્ટ્રિલ કહીએ ઇંગ્લિશમાં, ઇંગ્લિશમાં નસકોરાને નોસ્ટ્રિલ કહેવાય છે। ઓકે, અને ડાબી સાઈડનું હોય તેને લેફ્ટ કહીશું। ઓકે, થંબ આપણે જાણીએ છીએ, અંગૂઠો। ફરીથી ઇન્સ્ટ્રક્શન જોઈએ, ક્લોઝ યોર રાઇટ નોસ્ટ્રિલ, તમારું રાઇટ નોસ્ટ્રિલ એટલે કે જમણી બાજુનું નસકોરું ક્લોઝ કરવાનું છે વિથ યોર રાઇટ થંબ, તમારા જમણા હાથના અંગૂઠા વડે, એટલે કે તમારા જમણા અંગૂઠા વડે તેને બંધ કરવાનું છે, જે આપણે અહીંયા પિક્ચરમાં જોઈએ છીએ કે જ્યારે યોગ કરતા હોઈએ ત્યારે આપણે જે શ્વાસ અંદર બહાર કરવા માટેની જે પ્રક્રિયા કરીએ એ વખતે આપણે નાકને બંધ કરવાનો એક ભાગ હોય છે, તે રીતે જમણા અંગૂઠા વડે આપણે જમણું નોસ્ટ્રિલ, રાઇટ નોસ્ટ્રિલ, જમણું નસકોરું બંધ કરવાનું છે। તો પહેલી સૂચના એને લગતી છે। ત્યારબાદ સેકન્ડ છે, બ્રીથ ઇન સ્લોલી થ્રુ યોર લેફ્ટ નોસ્ટ્રિલ વિથ ટિલ યોર લંગ્સ આર ફૂલ। તો અહીંયા પણ આપણે નવા શબ્દો જાણીએ છીએ, બ્રીથ ઇન, ટુ બ્રીથ ઇન એટલે શ્વાસ અંદર ભરવો, બ્રીથ આઉટ એટલે શ્વાસ છોડવો, બહાર છોડવો। ઓકે, તો બ્રીથ ઇન એટલે શ્વાસ અંદર લેવો, બ્રીથ આઉટ એટલે શ્વાસ બહાર કાઢવો। ઓકે, ખ્યાલ આવી ગયો છે। સ્લોલી, ધીમેથી, થ્રુ યોર લેફ્ટ નોસ્ટ્રિલ, હવે પહેલી ઇન્સ્ટ્રક્શનમાં આપણે જે રાઇટ નોસ્ટ્રિલ છે એને રાઇટ થમ્બ વડે ક્લોઝ કર્યું છે, તો હવે બાકીનું જે નોસ્ટ્રિલ છે ત્યાંથી આપણે હવા, શ્વાસ ભરવાનો છે, શ્વાસ લેવાનો છે અંદર, ટિલ યોર લંગ્સ આર ફૂલ, જ્યાં સુધી તમારા લંગ્સ પૂરેપૂરાના ભરાઈ જાય। ઓકે, લંગ્સ એટલે શું? તો ફેફસા। ઓકે, એક હોય તો લંગ, બંને હોય છે એટલે ફેફસા, તો ફેફસા પૂરા ભરાઈ જાય ત્યાં સુધી આપણે શ્વાસ ભરવાનો છે લેફ્ટ નોસ્ટ્રલથી। થર્ડ ઇન્સ્ટ્રક્શન, નાવ ક્લોઝ યોર લેફ્ટ નોસ્ટ્રલ, હવે શું કરવાનું છે કે રાઇટ નોસ્ટ્રલ તો બંધ છે, હવે આપણે ક્લોઝ યોર લેફ્ટ નોસ્ટ્રલ, શ્વાસ ભર્યા પછી જે લેફ્ટ નોસ્ટ્રલ છે, ડાબું નસકોરું છે, તેને પણ બંધ કરવાનું છે વિથ યોર સેકન્ડ એન્ડ થર્ડ ફિંગર,
कोना वड़े? तो सेकंड एंड थर्ड फिंगर अर्थात जे तमारी आंगळीओ छे सेकंड नंबरनी अने थर्ड नंबरनी अंगूठा बाजूथी गणीए तो ए जे आंगळीओ छे तेना वड़े तमारे एने बंद करवानो छे। ओके, हवे आ तीजी सूचना पूरी थाय एटले आपणुं नाक बिलकुल बंद हशे, राइट नोस्ट्रल पण बंद हशे अने लेफ्ट पण बंद हशे, राइट राइट थंब वड़े हशे અને લેફ્ટ નોસ્ટ્રલ સેકન્ડ એન્ડ થર્ડ ફિંગર વડે હશે। ઓકે, ફોર્થ છે રિમૂવ યોર થમ્બ ફ્રોમ ધ રાઇટ નોસ્ટ્રલ, હવે રિમૂવ એટલે છોડી દેવું, કાઢી મૂકવું વગેરે, તો અહીંયા છોડવાની વાત છે। રિમૂવ યોર થમ્બ ફ્રોમ રાઇટ નોસ્ટ્રલ, જમણી બાજુમાંથી તમારો જે થમ્બ છે, અંગૂઠો છે, તે હટાવી લો એન્ડ બ્રીથ આઉટ, અને પછી બ્રીથ આઉટ, બ્રીથ આઉટ એટલે શ્વાસ બહાર કાઢો। ઓકે, તો ચાર સૂચનામાં પહેલાં આપણે રાઇટ નોસ્ટ્રલ બંધ કરવાનું છે, પછી લેફ્ટ નોસ્ટ્રલથી શ્વાસ ભરવાનો છે, ધેન ત્રીજી સૂચનામાં આપણે સેકન્ડ એન્ડ થર્ડ ફિંગર વડે લેફ્ટ નોસ્ટ્રલ પણ બંધ કરવાનું છે, ચોથી સૂચનામાં થંબ રિમૂવ કરી અને બ્રીથ આઉટ કરવાનું છે એટલે કે શ્વાસ બહાર કાઢવાનો છે, ધેન ફાઇવ જો ફિફ્થ જે છે તે બ્રીથ ઇન સ્લોલી થ્રુ યોર રાઇટ નોસ્ટ્રલ, હવે રાઇટ નોસ્ટ્રિલ ખુલ્લું છે ત્યાંથી આપણે શ્વાસ બહાર કાઢ્યો છે બ્રીથ આઉટ। ઓકે, હવે ફરીથી એ જ નસકોરું જે છે એ જ નોસ્ટ્રિલમાંથી આપણે સ્લોલી સ્લોલી બ્રીથ ઇન કરવાનું છે, શ્વાસ અંદર ભરવાનો છે। નાવ રિમૂવ યોર ફિંગર્સ ફ્રોમ ધ લેફ્ટ નોસ્ટ્રિલ, હવે તમારા જે લેફ્ટ નોસ્ટ્રિલ છે એના ઉપરથી તમારે તમારી ફિંગર હટાવવાની છે અને પછી ત્યાંથી બ્રીથ આઉટ કરવાનું છે, ત્યાંથી તમારે શ્વાસ બહાર કાઢવાનો છે। ઓકે, તો એક્ટિવિટી વન આ મુજબની છે, તો આ એક્ટિવિટી તમે તમારા ઘરે પણ કરી શકો છો, બહુ આસાન એક્ટિવિટી છે। જે નવા શબ્દો છે એની આપણે ચર્ચા કરી, નોસ્ટ્રેલ, થમ, બ્રીથ ઇન, લંગ્સ, બ્રીથ આઉટ, ઓકે, તો એ તમારે શીખવાના છે, રિમૂવ વગેરે। તમે નોટબુકમાં આ શબ્દો લખતા રહેશો અને એનો અર્થ લખતા રહેશો, તમારું વાંચન સુધરશે, સાથે સાથે તમારા નવા શબ્દોનું ભંડોળ પણ વધશે। હવે જોઈએ એક્ટિવિટી ટુ, પ્લે ધી ગેમ, યોર ટીચર વિલ હેલ્પ યુ। અહીંયા એક ગેમ રમવાની છે, બહુ સિમ્પલ ગેમ છે, અહીંયા પણ કેટલાક નવા ક્રિયાપદો, વર્ડ્સ વગેરે આપણે જાણીશું। પહેલી સૂચના છે ટ્વિસ્ટ યોર લેફ્ટ ઇયર, લેફ્ટ આપણે શીખી ગયા છે, લેફ્ટ એટલે ડાબું, ઇયર એટલે આપણો કાન, યોર એટલે તમારો। ઓકે, ટ્વિસ્ટ, ટ્વિસ્ટ શબ્દ નવો છે, ટ્વિસ્ટ એટલે મચડવું, મચકોડવું, તો આપણે કાન પકડીને જે મચકોડીએ છીએ, ઘણી વખત તમારા ટીચરે તમે મસ્તી કરતા હશો તો તમારો કાન મચકોડ્યો હશે રમત રમતમાં, મજાકમાં, તો એને ટ્વિસ્ટ કહેવાય। ઓકે, તો ટ્વિસ્ટ યોર લેફ્ટ ઇયર, તમારો ડાભો કાન ટ્વિસ્ટ કરવાનો છે, આ એક ઇન્સ્ટ્રક્શન છે। ઓકે, તો એ તમે કરી શકો, ડાભો કાન ખાસ ધ્યાન રાખવા છે, ધેન સેકન્ડ ઇન્સ્ટ્રક્શન છે બ્લિંક યોર આઈઝ 8 ટાઈમ્સ, 8 એટલે 8 ટાઈમ્સ એટલે વખત, 8 વખત તમારી આઈઝ, તમારી આંખો બ્લિંક કરવાનું છે। ઓકે, બ્લિંક શબ્દ ઇઝી જ છે, ક્રિયાપદ છે, ટુ બ્લિંક એટલે આપણે જે આંખો પટપટાવીએ છીએ એને બ્લિંક કહેવાય। ઓકે, લાઇટમાં પણ બ્લિંકિંગ લાઇટ્સ હોય છે, જે લપઝપ થતી હોય અથવા તો ચાલુ બંધ થતી હોય એવી સિરીઝની લાઇટો હોય તો એને બ્લિંકિંગ લાઇટ્સ કહીએ છીએ। ઓકે, તો બ્લિંક એટલે આંખો પટપટાવી, અહીંયા તો 8 ટાઈમ્સ તમારે આંખો પટપટાવવાની છે, 8 વખત। ધેન થર્ડ વન ઇઝ પિંચ યોર ફ્રેન્ડ, તમારા મિત્રને પિંચ, ટુ પિંચ એટલે ચૂંટી ભરવી, ચૂંટલી ભરવી વગેરે, તો તમારા ફ્રેન્ડને તમારે પિંચ કરવાનું છે, તો આ પણ એક નવો શબ્દ છે, ટુ પિંચ એટલે ચૂંટલી ભરવી। યોન 3 ટાઈમ્સ, ટુ યોનિંગ, યોન એટલે બગાસું ખાવું, 3 વખત બગાસું ખાવ, તો આ પણ એક ઇન્સ્ટ્રક્શન છે। ધેન નોડ યોર હેડ વન્સ, તમારું માથું હલાવો 1 વખત, ટુ નોડ એટલે માથું હલાવી, હા અથવા તો ના પાડવી। ઓકે, તો નોડ યોર હેડ વન્સ, 1 વખત તમારું માથું હલાવો। ધેન લાસ્ટ ઇન્સ્ટ્રક્શન છે સ્ટેન્ડ ઓન વન લેગ ફોર અ મિનિટ, 1 મિનિટ સુધી સ્ટેન્ડ ઓન વન લેગ, તમારા એક પગ ઉપર, કોઈ પણ એક,
चाहे लेफ्ट होय चाहे राइट, एना ऊपर 1 मिनट सुधी तमारे उभा रहेवानुं छे, स्टेन्ड ऑन वन लेग फॉर अ मिनट। तो आ एक सरस मजानी एक्टिविटी वाली गेम छे, जो तमे क्लासरूममां हो तो बधा साथे मळीने आ एक्टिविटी करी शकीए, बहु मजा आवे। बट नाउ यू आर इन योर होम, तमे तमारा घरमां छो, आपणे ऑनलाइन शिक्षण मेळवी रह्या छीए, तो तमे आ एक्टिविटी तमारा मित्रो तमारा भाई बहन वगैरे साथे पण तमारा एरियामां तमारा घर तमारा मोहल्ला पूरतुं करी शको। एक्टिविटी 3, वेर डू यू हियर द फॉलोइंग सेंटेंसीस, राइट द प्लेस इन द ब्लैंक। ओके, तो अहीं आपणे अहीं जे इंस्ट्रक्शन आपेला छे, सेंटेंस आपेला छे, ए वाक्यो આપણે ક્યાં સાંભળીએ છીએ, વેર ડુ યુ હિયર, ક્યાં તમે સાંભળો છો, રાઇટ ધ પ્લેસ ઇન ધ બ્લેન્ક, અહીંયા સામે ખાલી જગ્યા આવી છે ત્યાં તમારે એના નામ લખવાના છે, કઈ સ્થળે તે સાંભળવામાં આવે છે। એક્ઝામ્પલ આપેલું છે, પેસેન્જર્સ ફોર બોમ્બે સેન્ટ્રલ આર રિક્વેસ્ટેડ ટુ રીચ પ્લેટફોર્મ નંબર 2। બોમ્બે સેન્ટ્રલના પેસેન્જરે પ્લેટફોર્મ નંબર 2 ઉપર જવાની વિનંતી કરવામાં આવે છે। તો આવું વાક્ય ક્યાં સાંભળવા મળે છે, તો રેલવે સ્ટેશનમાં એક એક્ઝામ્પલ આપેલું છે। ओके फ्रेंड, आपणे समय ना बगड़े टाइप करवामां ते माटे अगाउथी आना बधाना आंसर लखेला छे, तमे तमारी रीते पण आने एक वखत तमारी बुक में प्रेक्टिस करी जोशो, त्यारबाद समझवा माटे वीडियो नी मदद लई शको छो। पहेलू सेंटेन्स छे, डिपोजिट योर कैश हियर, तो आवुं वाक्य क्यां सांभळवा मळे छे, तो बैंक में, तो अहींया तमारे बैंक लखवानुं छे। सेकंड, द विजिटर्स आर रिक्वेस्टेड नॉट टू टच द स्टेच्यू, તો આવું વાક્ય ક્યાં સાંભળવા મળે છે, સ્ટેચ્યુ શબ્દ નવો છે આપણા માટે, સ્ટેચ્યુ એટલે મૂર્તિ, વિઝિટર્સ એટલે મુલાકાતીઓ, તો આવું સૂચના આવું વાક્ય આપણને સાંભળવા મ્યુઝિયમમાં મળે છે, મ્યુઝિયમ એટલે સંગ્રહાલય। ધેન ત્રીજું છે, ટેક ધ ઇન્જર્ડ મેન ટુ ધ એક્સરે રૂમ, આપણે જાણીએ છીએ એક્સરે, જ્યારે આપણે હાડકા તૂટે હાથ પગ ભાગે વગેરે તો એક્સરે કરવાનું કહે છે ડૉક્ટર, તો ઇન્જર્ડ, ઇન્જર ટુ ઇન્જર એટલે ઘાયલ થવું, અને ઇન્જર્ડ નાઉન છે એટલે ઘાયલ વ્યક્તિને, ઘાયલ માણસને એક્સરે રૂમમાં લઈ જાઓ, તો એ હોસ્પિટલમાં આપણને સાંભળવા મળશે। ચોથું છે, ડૉક્ટર સોલંકી પ્લીઝ રીચ ધ ઇમરજન્સી વોર્ડ, ઇમરજન્સી વોર્ડ હોય છે ત્યાં, ટુ રીચ એટલે પહોંચવું, તો ડૉક્ટર સોલંકી ઇમરજન્સી વોર્ડમાં પહોંચો, તો હોસ્પિટલમાં સાંભળવા મળે છે। પાંચમું, Now we invite Mr. Bansal Jha to come on the stage. Mr. Bansal Jha ne stage par bolaisu, to avu school ma koi function hoy tyan sambhadva mali sake apanne. Then Mr. Patel please reach the ticket window immediately. To ticket window etle ticket bari tyan reach etle pahonchvanu j kahe chhe, immediately etle tatkalik tarat j, તો રેલવે સ્ટેશનમાં સાંભળવા મળી શકે છે, સાથે સાથે આવું બસ સ્ટેન્ડમાં પણ સાંભળવા મળી શકે છે। સાતમું છે, વ્યુઅર્સ આર રિક્વેસ્ટેડ ટુ સ્વિચ ઓફ ધેર સેલફોન, વ્યુઅર્સ એટલે દર્શનાર્થીઓને સેલફોન મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરવાનું કહેવામાં આવે છે, તો મ્યુઝિયમમાં કહેવામાં આવી શકે છે। દેન આઠમું છે, યોર અટેન્શન પ્લીઝ, તો એરપોર્ટમાં રેલવે સ્ટેશનમાં બંને જગ્યાએ બોલાય છે, તમે બંનેમાંથી કોઈ પણ એક આન્સર લખી શકો। નાઇન્થ વન ઇઝ, ધ હાવરા એક્સપ્રેસ વિલ અરાઈવ ઓન ટાઈમ, હાવરા એક્સપ્રેસ અરાઈવ, અરાઈવ એટલે આવવું, સમયસર આવશે, તો રેલવે સ્ટેશનમાં સાંભળવા મળે છે। દસમું છે, પેસેન્જર્સ એટલે મુસાફર, પેસેન્જર્સ આર રિક્વેસ્ટેડ ટુ ગો ટુ પ્લેટફોર્મ નંબર 7 ફોર ડાકોર મેળા સ્પેશિયલ બસીસ, ડાકોર મેળા માટેની સ્પેશિયલ બસો માટેના પેસેન્જરને રિક્વેસ્ટ કરવામાં આવે છે કે પ્લેટફોર્મ નંબર 7 પર જતા રહો, પ્લેટફોર્મ એટલે જ્યાં બસ આવતી હોય છે તે, તો બસ સ્ટેશન અથવા બસ સ્ટેન્ડ, બસ ડેપો। ઇલેવન્થ, નાવ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 7 વિલ પરફોર્મ એન ઇંગ્લિશ પ્લે, ટુ પરફોર્મ એટલે ભજવવું, યાદ રાખજો, ટુ પરફોર્મ એટલે ભજવવું, નાટક ભજવવું વગેરે, તો ઇંગ્લિશ પ્લે, પ્લે એટલે અહીંયા નાટક, ઇંગ્લિશ નાટક ભજવશે સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ 7, તો સ્કૂલમાં। નાવ મિસ રાજલક્ષ્મી એન્ડ મિસ્ટર રાજગોપાલ વિલ પરફોર્મ ભરતનાટ્યમ, મિસ રાજલક્ષ્મીને મિસ્ટર રાજગોપાલ ભરતનાટ્યમ પરફોર્મ કરશે, તો થિયેટરમાં જોવા મળે છે।
फ्लाइट नंबर 363 इज डिलेड बाय एन अर 363 नंबर नी फ्लाइट डिलेड मोड़ी आवशे एक कलाक लेट छे एक कलाक मोड़ी छे तो एरपोर्ट में तो आ मुजब आंसर्स आपणे लखवाना छे ओके नवा शब्दों पण तमे शीखता जाओ छो एना अर्थ पण लखता रहेजो હવે છે સ્ટડી ધ મેપ બીમાં જોઈએ અહીંયા એક મેપ આપ્યો છે આપણે તેનો અભ્યાસ કરવાનો છે તો અહીંયા ફાર્મ છે નાના ઝાડ છે બેંક દેન બેંક અને મ્યુઝિયમના વચ્ચે છે પોલીસ સ્ટેશન મ્યુઝિયમ એટલે સંગ્રહાલય અહીંયા એક રસ્તો છે ત્યારબાદ છે રેલવે સ્ટેશન ઓકે અહીંયા જે રોડ છે તેનું નામ છે એસજી રોડ એસજી રોડથી અહીંયા જોઈએ તો આ બાજુમાં એરપોર્ટ છે આ એરપોર્ટનું પાર્કિંગ છે અહીંયા કોર્નર પર હોટેલ છે આ કોર્નર પર કોયલ રોડ અને નહેરુ રોડના કોર્નર પર થિયેટર છે ઓકે અહીંયા બાજુમાં થિયેટરની બાજુમાં સ્કૂલ છે આ નહેરુ રોડથી અહીંયા જોઈએ તો બસ સ્ટોપ છે બસ સ્ટોપની પાછળ સુપરમાર્કેટ છે આ કોર્નર પર ગાંધી રોડ અને નહેરુ રોડના કોર્નર પર કેફે છે એવી જ રીતે અહીંયા પોસ્ટ ઓફિસ છે અહીંયા એક પાર્ક છે રેલવે સ્ટેશનની ઓપોઝિટ સાઈડમાં સામેની બાજુમાં ઓપોઝિટ એટલે સામેની બાજુ હોસ્પિટલ છે એવી જ રીતે એસજી રોડ અને ગાંધી રોડના કોર્નર પર સિનેમા હોલ છે સિનેમા હોલની બાજુમાં ટુરિઝમ ઇન્ફોર્મેશન ઓફિસ છે એની બાજુમાં લાઇબ્રેરી છે તો આ મુજબનો આ મેપ છે ટોટલ રોડના નામ આપે છે આ જે રોડ છે તે એસજી રોડ કોયલ રોડ ગાંધી રોડ અને આ નેહરુ રોડ ઓકે તો આ મુજબ ચાર રોડ છે નાવ આગળ જોઈએ રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ સે વેધર દે આર ટ્રુ ઓર ફોલ્સ હવે આપણે મેપના આધારે સેન્ટેન્સીસ વાંચવાના છે અને તે ટ્રુ છે કે ફોલ્સ તે જણાવવાનું છે ઓકે તો પહેલું સેન્ટેન્સ છે ધ કેફે ઇઝ ઓન ધ કોર્નર ઓફ નહેરુ રોડ એન્ડ ગાંધી રોડ કેફે ઇઝ ઓન ધ કોર્નર ઓફ નહેરુ રોડ એન્ડ ગાંધી રોડ ઓકે તો અહીંયા કેફે છે કોર્નર પર ઓન ધ કોર્નર ઓફ એનો મતલબ થશે ઓન ધ કોર્નર ઓફ એટલે ના ખૂણા ઉપર તો ઓન ધ કોર્નર ઓફ નહેરુ રોડ એન્ડ ગાંધી રોડ કેફે છે કેફે એટલે નાનકડું ચા વગેરેની દુકાન અથવા તો નાનકડી હોટલ તો ટ્રુ છે તો આપણે ટ્રુ લખીશું અથવા તો સાચાનું નિશાન કરીશું સેકન્ડ છે પોલીસ સ્ટેશન ઇઝ બિટવીન ધ બેંક એન્ડ ધ મ્યુઝિયમ પોલીસ સ્ટેશન બેંક અને મ્યુઝિયમની વચ્ચે છે બિટવીન એટલે વચ્ચે ઓકે તો અહીંયા વચ્ચે છે તો ટ્રુ છે તો અહીંયા પણ તમે ટ્રુ લખી શકો અથવા તો ખરાની નિશાની કરી શકો તો બિટવીન બિટવીન શબ્દ છે તો બિટવીનનો અર્થ થશે ની વચ્ચે ખાસ ધ્યાન રાખો જ્યારે બે વસ્તુની વચ્ચે હોય ત્યારે આપણે બિટવીન વાપરીશું માની લો કે એક પાટલી પર ત્રણ વિદ્યાર્થી બેઠા છે રાહુલ રમેશ અને મોહન રાહુલ રમેશ અને મોહન ત્રણ બેઠા છે એમાં મોહન જે છે એ રમેશ અને રાહુલની વચ્ચે બેઠો છે તો આપણે કહી શકીએ કે મોહન ઇઝ સિટિંગ બિટવીન રાહુલ એન્ડ રમેશ તો બિટવીન એટલે બે વસ્તુ બે વ્યક્તિ કોઈ પણ બે હોય એની વચ્ચે કોઈ હોય ત્યારે બિટવીનનો ઉપયોગ કરીએ છીએ પરંતુ જ્યારે ઘણો બધાની વચ્ચે કહેવું હોય આપણે ઓકે કે ચોકલેટ અમારા વર્ગના બધા વિદ્યાર્થીઓમાં અથવા તો બધા વિદ્યાર્થીઓ વચ્ચે રાહુલ સૌથી ઊંચો છે તો અમોંગ ઓલ ધી સ્ટુડન્ટ્સ રાહુલ ઇઝ ધ ટોલેસ્ટ બોય અથવા તો એ રીતના તમે કહી શકો ત્યારે અમોંગ વાપરીએ છીએ હાલ પૂરતો આપણે બિટવીન નો અર્થ સમજશું ત્રીજું છે ધ થિયેટર ઇઝ ઓન ધ કોર્નર ઓફ એસજી રોડ એન્ડ કોયલ રોડ થિયેટર જે છે એ કોર્નર ઉપર છે એસજી રોડ અને કોયલ રોડના તો થિયેટર જોઈશું આપણે આ થિયેટર છે એસજી રોડ અને કોયલ રોડના કોર્નર ઉપર છે તો સોરી આ ખોટું છે એસજી રોડ અને કોયલ રોડના કોર્નર પર નહીં પરંતુ કોયલ રોડ અને નહેરુ રોડના કોર્નર પર છે તો આ જે વાક્ય છે તે ફોલ્સ છે તો આપણે ફોલ્સનું નિશાન કરીશું અથવા તો ફોલ્સ લખીશું ત્યારબાદ છે ધ લાઇબ્રેરી ઇઝ નિયર ધ સ્કૂલ લાઇબ્રેરી ઇઝ નિયર ધ સ્કૂલ ઓકે ધીસ ઇઝ સ્કૂલ એન્ડ ધીસ ઇઝ લાઇબ્રેરી તો નિયર નજીક છે તો સાચું છે તો ઇટ ઇઝ ટ્રુ તો આપણે ટ્રુ લખીશું અથવા તો ખરાનું નિશાન કરીશું નિયર એટલે ની પાસે ની નજીક તો ટેબલ ઇઝ નિયર ધ ચેર ટેબલ ખુરશીની નજીક છે
ओके, तो नियर शब्द वापरीशु. द बस स्टॉप इज नियर द रेलवे स्टेशन. बस स्टॉप इज नियर द रेलवे स्टेशन. तो आ बस स्टॉप छे अहीं अने रेलवे स्टेशन क्या छे अहीं छे. तो नियर नजीक छे एवं सेंटेन्स कहे छे. तो नजीक नथी. द बस स्टॉप इज फार अवे द रेलवे स्टेशन. तो नजीक नथी तो अहीं आपणे फॉल्स लखीशुं. ओके, ત્યારબાદ છે ધ મ્યુઝિયમ ઇઝ ઓપોઝિટ ધ સિનેમા હોલ. મ્યુઝિયમ, મ્યુઝિયમ શોધીશું આપણે. તો આ રહ્યું મ્યુઝિયમ, એ સિનેમા હોલની ઓપોઝિટ છે એટલે સિનેમા હોલની વિરોધ દિશામાં છે. તો સિનેમા હોલ આ બાજુ છે, એની ઓપોઝિટ છે. ઓકે, તો સામે છે, એની સામેની બાજુ છે. સાચું છે, તો ઇટ ઇઝ ટ્રુ. તો અહીંયા આપણે ટ્રુ માટે ખરાની નિશાની કરીશું અથવા તો ટ્રુ લખીશું. ઓકે, હવે સી વિભાગ જોઈએ. Fill in the blanks using the words in the box. Box માં કેટલાક શબ્દો આપ્યા છે, એ શબ્દોનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો સૌ પ્રથમ આપણે જે શબ્દો આપ્યા છે એ શબ્દોનો અર્થ જાણી લઈએ, ત્યારબાદ ખાલી જગ્યાઓ પૂરીશું. બિટવીન એટલે વચ્ચે, કોઈ બે વસ્તુની વચ્ચે. નેક્સ્ટ ટુ એટલે બીજા નંબરનું, તેના પછીનું. નિયર એટલે પાસે, નજીક. ઓન ધ કોર્નર ઓફ એટલે ના ખૂણા ઉપર. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. ઓકે, ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. બિહાઇન્ડ એટલે પાછળ. અને ઓપોઝિટ એટલે સામેની બાજુ. ઇન ફ્રન્ટ ઓફ એટલે આગળની બાજુ અથવા તો આગળની સામે, કોઈ વ્યક્તિ વસ્તુની સામે. અને ઓપોઝિટ એટલે એને વિરોધ દિશામાં પણ, પરંતુ એનો સામે. તો અહીંયા થોડોક મળતો અર્થ લાગે છે, પરંતુ ઇન ફ્રન્ટ ઓફ એટલે ની આગળ એ રીતના લેવાનું છે, અને ઓપોઝિટ એટલે એની સામેની વિરોધી દિશામાં. ઓકે, તો આ શબ્દોના અર્થ સમજાવી ગયા. બિટવીન, નેક્સ્ટ ટુ, નિયર. બિટવીન એટલે વચ્ચે, નેક્સ્ટ ટુ એટલે ના પછીનું, નિયર એટલે પાસે. ઓન ધ કોર્નર ઓફ એટલે ખૂણા ઉપર. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની આગળ. બિહાઇન્ડ એટલે ની પાછળ, કોઈ વસ્તુની પાછળ. અને ઓપોઝિટ એટલે સામેની બાજુ. તો હવે આપણે ખાલી જગ્યાઓ પૂરીશું. પહેલી છે ધ સુપર માર્કેટ ઇઝ ખાલી જગ્યા ધ બસ સ્ટોપ. તો હવે આપણે મેપ જોવો પડશે. સુપર માર્કેટ ઇઝ ખાલી જગ્યા ધ બસ સ્ટોપ. તો આ બસ સ્ટોપ છે, એની પાછળ સુપર માર્કેટ છે, અથવા તો કારણ કે આપણે રોડની સાઈડથી ગણીશું તો પાછળ છે. ઓકે, તો સુપર માર્કેટ ઇઝ બિહાઇન્ડ ધ બસ સ્ટોપ. તો અહીંયા પહેલામાં લખીશું બિહાઇન્ડ, પાછળ છે તો બિહાઇન્ડ લખીશું. ત્યારબાદ સેકન્ડ છે ધ કાર પાર્કિંગ ઇઝ ખાલી જગ્યા ધ એરપોર્ટ. કાર પાર્કિંગ ઇઝ ખાલી જગ્યા ધ એરપોર્ટ. તો આ એરપોર્ટ છે, એની આગળ છે. તો ઇન ફ્રન્ટ ઓફ, તો લખીશું અહીંયા ઇન ફ્રન્ટ ઓફ. ઇન ફ્રન્ટ ઓફ ધ એરપોર્ટ. The car parking is in front of the airport. તો એ મુજબ લખવાનું છે. ત્રીજું છે ધ બેંક ઇઝ ખાલી જગ્યા ધ સ્કૂલ. બેંક ઇઝ ખાલી જગ્યા ધ સ્કૂલ. તો અહીંયા બેંક છે, અહીંયા સ્કૂલ છે, તો ઓપોઝિટ છે. તો અહીંયા આપણે લખીશું ઓપોઝિટ. ધ બેંક ઇઝ ઓપોઝિટ ધ સ્કૂલ. તો અહીંયા આપણે ઓપોઝિટ લખીશું. ધ બેંક ઇઝ ઓપોઝિટ ધ સ્કૂલ. ધેન લાસ્ટ છે ધ સ્કૂલ ઇઝ ખાલી જગ્યા ધ લાઇબ્રેરી. ધ સ્કૂલ ઇઝ ખાલી જગ્યા ધ લાઇબ્રેરી. તો નિયર છે, ના પાસે છે, તો નજીક છે, તો એના માટે નિયર લખીશું. નિયર, નિયર ધ લાઇબ્રેરી. ધ પોસ્ટ ઓફિસ ઇઝ ખાલી જગ્યા ધ નેહરુ રોડ એન્ડ ગાંધી રોડ. પોસ્ટ ઓફિસ નેહરુ રોડ અને ગાંધી રોડના કોર્નર પર છે. તો નેહરુ રોડ અને ગાંધી રોડ છે અહીંયા, આ નેહરુ રોડ, અહીંયા ગાંધી રોડ. તો બંનેના કોર્નર પર છે પોસ્ટ ઓફિસ. તો અહીંયા લખીશું ઓન ધ કોર્નર ઓફ. ઓકે, તો આ મુજબ તમામ ખાલી જગ્યાઓ આપણે પૂરવાની છે. હવે આપણે આગળ જોઈએ. રીડ ધીસ ડાયલોગ સાયલેન્ટલી એન્ડ ધેન ઇનેક્ટ ઇટ. અહીંયા ડાયલોગ્સ આપ્યા છે, એને આપણે વાંચવાના છે સાયલેન્ટલી. મગજમાં તમારે મનમાં વાંચવાના છે, સોરી,
અને પછી તેને ભજવવાના છે. તો આપણે એનું ગુજરાતી સમજી લઈએ અને અર્થ સમજી લઈએ, પછી તમે તમારી બુકમાંથી વાંચી શકશો. રિસેપ્શનિસ્ટ એટલે કોઈ પણ જગ્યાએ હોટલ હોય અથવા તો કોઈ સારી એવી ઓફિસ હોય ત્યાં જે રિસેપ્શનમાં બેઠા હોય, જે તમારી વાતચીત તમે જાઓ એટલે તમને મળવા માટે બેઠેલા હોય, જે તમને ઓફિસમાં લઈ જવાનું કામ કરે, તેઓને રિસેપ્શનિસ્ટ કહેવામાં આવે છે. તો રિસેપ્શનિસ્ટ જે છે કહે છે, ગુડ મોર્નિંગ સર. ટુરિસ્ટ, ટુરિસ્ટ એટલે પ્રવાસી, યાત્રી, તે કહે છે ગુડ મોર્નિંગ. ઇઝ ધેર અ મ્યુઝિયમ નિયર બાય, શું આ નજીકમાં કોઈ મ્યુઝિયમ છે? રિસેપ્શનિસ્ટ સે યસ ધેર ઇઝ, હા છે. ટુરિસ્ટ સેડ કેન યુ ટેલ મી ધ વે ટુ ધ મ્યુઝિયમ પ્લીઝ, શું તમે મને મ્યુઝિયમ સુધીનો વે, વે એટલે રસ્તો કહી શકશો, રસ્તો જણાવશો? રિસેપ્શનિસ્ટ કહે છે યસ ઓફકોર્સ, હા કેમ નહીં. ગો અલોંગ કોયલ રોડ અન્ટિલ યુ કમ ટુ એસજી રોડ. કોયલ રોડની સમાંતરે, ગો અલોંગ, અલોંગ એટલે અહીંયા સમાંતરે, સમાંતરે ચાલવું. ગો અલોંગ કોયલ રોડ અન્ટિલ, જ્યાં સુધી યુ કમ ટુ એસજી રોડ, એસજી રોડ ના આવી જાય ત્યાં સુધી તમારે કોયલ રોડની સમાંતર ચાલવાનું છે. નાવ ક્રોસ નેહરુ રોડ એન્ડ ટર્ન રાઇટ. ગો અલોંગ કોયલ રોડ અન્ટિલ યુ કમ ટુ એસજી રોડ. ત્યારબાદ એસજી રોડ આવી જાય પછી તમારે ક્રોસ નેહરુ રોડ એન્ડ ટર્ન રાઇટ. નેહરુ રોડ ક્રોસ કરો અને જમણી બાજુ વળી જાઓ. ટુ ટર્ન એટલે વળવું, ટુ ટર્ન એટલે વળવું, વળાંક લેવો. નાવ ગો પાસ્ટ ધ બેંક, બેંકની બાજુમાં થઈને પસાર થાઓ. એન્ડ ધ પોલીસ સ્ટેશન, અને પોલીસ સ્ટેશનની પાસે થઈને આગળ નીકળો. ઇટ્સ ઓન યોર લેફ્ટ, હવે તમારી ડાબી બાજુમાં તમને મ્યુઝિયમ મળી જશે. યુ કાન્ટ મિસ ઇટ, તમે તેને નહીં ભૂલશો નહીં. ટુરિસ્ટ સેડ થેન્ક યુ વેરી મચ. રિસેપ્શનિસ્ટ સેડ યુ આર વેલકમ, તમારો આવકાર છે. તો આ મુજબ આપણે આ જે એક્ટિવિટી 3 છે એના જે ડાયલોગ છે એ વાંચ્યા. તમારે પણ આ ડાયલોગને ભજવવાના છે, તમે ઘરે પ્રેક્ટિસ કરી શકો. નાવ એક્ટિવિટી 4 જોઈએ. અહીંયા કેટલાક સિમ્બોલ્સ આપ્યા છે, સ્ટડી ધ સિમ્બોલ્સ. પહેલું છે રાઉન્ડમાં સીધું તીર, ઇટ સ્ટ્રેટ અહેડ, સીધા આગળ વધો અથવા તો આગળ છે. ત્યારબાદ છે ટેક ધ ફર્સ્ટ એન્ડ સેકન્ડ ટર્નિંગ ઓન યોર લેફ્ટ. આ રીતનું જો નિશાન હોય તો તમારું પહેલો ટર્ન અને બીજો ટર્ન બે વખત ડાબી બાજુમાં તમારે વળવાનું છે. આ રીતનું હોય ઉપર નિશાન અને તીર સીધું હોય તો ગો સ્ટ્રેટ અહેડ અન્ટિલ યુ કમ, જ્યાં સુધી તમે પહોંચી ના જાઓ જે જગ્યા છે, અહીંયા એક્સ્ટ્રા મતલબ જે જગ્યા હોસ્પિટલ સ્કૂલ વગેરે જે હોય ત્યાં તમે પહોંચો નહીં ત્યાં સુધી સીધા ચાલો. આ બાજુમાં જમણી બાજુમાં રાઈટ સાઈડમાં જો એરો હોય અને ડબલ એરો હોય આ રીતના, તો ટેક ફર્સ્ટ એન્ડ સેકન્ડ એટલે કે પહેલી વખત અને બીજી વખત રાઈટ સાઈડમાં વળવાનું છે, ટર્ન લેવાનો છે, રાઈટ ટર્ન. સિંગલ સાઈડ એરો હોય લેફ્ટ તો ટર્ન લેફ્ટ, અને સિંગલ સાઈડ એરો હોય રાઈટ તો ટર્ન રાઈટ. આ રીતનો એરો હોય અને જમણી બાજુમાં સિમ્બોલ આપ્યું હોય તો ઇટ્સ ઓન ધ રાઈટ, એ તે તમારી જમણી બાજુમાં છે. આ રીતનો એરો અને લેફ્ટ સાઈડમાં એક્સનું નિશાન હોય તો ઇટ્સ ઓન ધ લેફ્ટ, તે તમારી ડાબી બાજુમાં છે. ઓકે, આ રીતના પાર્કનું નિશાન હોય અને સીધા લખ્યું હોય તો ગો પાસ્ટ ધ પાર્ક, પાર્કની બાજુમાં થઈને પસાર થાઓ અથવા પાર્કની બાજુમાંથી નીકળો. આ રીતનો બાર્સ કરેલા હોય, લીટીઓ કરેલી હોય અને સીધો એરો બતાવ્યો હોય તો ગો એક્રોસ ધ ક્રોસ રોડ. ક્રોસ રોડ આવે છે વચ્ચે, આડો જે રોડ આવે છે તે પ્રસાર કરીને આગળ વધો. તો આ મુજબના એરોઝ છે તેની સમજણ છે. હવે આપણે આગળ જોઈએ. સ્ટડી ધ મેપ ઓન પેજ નંબર 2 એન્ડ ડ્રો એપ્રોપ્રિએટ સિમ્બોલ ઇન ધ સર્કલ. તો હવે પેજ નંબર 2માં જે મેપ આપેલો છે, જે આ મેપ છે આપણે આગળ જોયો, એ મેપ તમારે અભ્યાસ કરવાનો છે અને તેના આધારે નિશાન વાક્યો વાંચી અને આપણે યોગ્ય પ્રોપર સિમ્બોલ સાઇન મૂકવાના છે. તો અગાઉથી એટલા માટે કર્યા છે કારણ કે આપણે વારંવાર તે પેજ પર ના જવું પડે. તમે તમારા સમજણ માટે તમારી બુકનું પેજ ખોલીને રાખી શકો છો. પહેલો છે ફ્રોમ પોસ્ટ ઓફિસ ટુ બેંક. પોસ્ટ ઓફિસથી બેંક જવા માટે તો તમારે લેફ્ટ ટર્ન લેવો પડશે, તો એટલા માટેનું સિમ્બોલ અહીંયા છે.
સેકન્ડ છે ફ્રોમ થિયેટર ટુ સ્કૂલ, થિયેટરથી સ્કૂલ જવા માટે સીધા જ જવાનું છે તો ડાયરેક્ટ સીધું બતાવ્યું છે. ત્યારબાદ છે ટર્ન લેફ્ટ ટુ ગાંધી રોડ, ગાંધી રોડ પરથી લેફ્ટ ટર્ન લો તો અહીંયા લેફ્ટ ટર્ન માટેનું નિશાન છે. ચોથું છે ધ હોસ્પિટલ ઇઝ ઓન યોર રાઈટ, તો અહીંયા રાઈટ સાઈડમાં એરો કરીને રાઈટ સાઈડમાં એક્સ બતાવે છે. અહીંયા આપણે હોસ્પિટલનું સિમ્બોલ પણ મૂકી શકીએ, મકાન દોરી તેમાં એચ લખીને હોસ્પિટલ પણ બતાવી શકીએ. ત્યારબાદ છે ગો પાસ ધ બેંક, બેંકની બાજુમાંથી ને પસાર થાઓ, તો અહીંયા બી બેંક માટે લખ્યો છે અને તેની બાજુમાંથી પસાર થવાનું છે. ત્યારબાદ સિક્સ વન ટેક ધ ફર્સ્ટ ટર્નિંગ ઓન ધ રાઈટ, જમણી બાજુમાં પહેલો ટર્ન લો. સાતમા નંબરનું છે ગો અલોંગ ધીસ રોડ, આ જે રોડ આવે છે અન્ટિલ યુ કમ ટુ ધ ટ્રાફિક લાઇટ્સ, જ્યાં સુધી ટ્રાફિક લાઇટ્સ ના આવી જાય ત્યાં સુધી આ જ રોડ પર સીધા સમાંતર ચાલ્યા રાખો. આઠમા નંબરનું છે ટર્ન રાઇટ એટ ધ પોસ્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસ બાજુમાં ટર્ન રાઇટ, તો રાઇટ ટર્નનું સિમ્બોલ મૂક્યું છે અહીંયા. ઓકે ફ્રેન્ડ્સ, તો આ મુજબ આપણે યુનિટ વન એમઆઈ લોસ્ટની એક્ટિવિટી વનથી લઈને એક્ટિવિટી ફોર સુધી શીખ્યા, તેના વિશે ચર્ચા કરી.